कारण के जीवन में धूल छिटर छिटर ऐसी ऐसी वरन हुई है पर छले श्री हरि आनंद कहे सतले तू गाय नहीं जेनो नाम हतो विशंबर गिरी जी महाराज
એનો શિષ્ય જે છે એના આપણે એ જગ્યા કા મહેંત બનાવવા માટે એના પછી એનો ઉત્તરાધિકારી બનાવવા માટે આ ચાદર વિધિ શ્રી પંજુના ખડા કી ઓર છે થાય છે. અને બધે જો હા તમારે જે એનાથી પ્રેમ માંગતા હતા યા થવું જોઈએ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. નમઃ આ ચાદર વિદેશી પંદસ નામ જૂના ખાડી ઓર છે મહાદેવ. ઓલે થાળી આની એમના તરફથી ચાદર વિધિ થઈ રહી છે. બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હર સંતોને ખ્યાલ નહોતો કે ભાઈ ચાદર વિધિ થવાની છે એટલે કોઈ સંતો ચાદર નથી લાવ્યા તો કઈ વાંધો નહીં. આ ફૂલ હાર લઈને મંત્રની તિલક વિધિ કરી શકે છે. એ ફૂલ હમણાં પછી ભક્તો ઉપર ઉડાડવાના. પેલા સંતો નો ભાઈ આપણે બીજા બધા અહીંથી બાજુમાં વી આવો. ભાઈ થોડીક વાર વી આવો. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આપણી ભારતીય પરંપરા અનુસાર જેમ ગૃહસ્થ ની અંદર એક ઉત્તરાધિકારી હોય છે એવી રીતે અમારા સંત સમાજ ની અંદર જે શ્રી પંદસ નામ જૂના ખાડા અથવા અમારા જે સાત અખાડાઓ છે એ અખાડાઓની જે પરંપરા છે એ પરંપરા અનુસાર જે સ્થાનના જે મહંત ગાદીપતિ હોય છે એના કૈલાસવાસ પછી એમના ભંડારા આજે થઈ રહ્યું છે. અને એ ભંડારામાં અમારા શ્રી પંદસ નામ જૂના અખાડાની પરંપરા અનુસાર એક ઉત્તરાધિકારી તરીકે અહીંયા જે વર્ષોથી બાપુની સેવામાં રત હતા એવા બાપુનું નામ શું પડ્યું હિંમતગીરી બાપુ ની ચાદર વિધિ થઈ રહી છે. યદ્યપિ જોવામાં સમજવામાં તમને એમ લાગે કે જેને ભાગ્ય હોય એને જ આ ભગવું વસ્ત્ર પ્રાપ્ત થતું હોય છે. કારણ કે ભગવાનમાં ભગવાન છુપા હે માનો તું પહેચાન એવું ભજન આપણે સૌ સાંભળતા હોય છે કે ભગવાન દત્તાત્રેયની જે પરંપરા છે ભગવાન આદિ ગુરુ શંકરાચાર્યની જે પરંપરા છે એ પરંપરાના નિર્વહન માટે આ સ્થાનના ગાદીપતિ તરીકે હિંમતગીરી બાપુને વર્તમાન સમયમાં ચાદર વિધિ આપ સૌ નિહાળી રહ્યા છો. રાત્રે બહુ સરસ ભજનનો કાર્યક્રમ આયા આજે હજારો સંતોની ઉપસ્થિતિમાં આપ સૌ ભાવિક ભક્તજનો ભક્તિમતી માતાઓની ઉપસ્થિતિમાં આ સંસ્થાના ઉત્તરાધિકારી તરીકે હિંમતગીરી બાપુની ચાદર વિધિ થઈ રહી છે. આપ સૌ નજરે નિહાળી રહ્યા છો. જેમ બાપુએ કીધું એમ કે અહીંયા જે સંત વિરાજમાન હતા એક કોઈ એને અનેક જગ્યાઓ હતી કે ક્યાંય જગ્યા ઉપર એ સ્થિર નહોતા રહેતા વિચરણ કરતા હતા. અને જ્યાં એ રહે ચાર છ મહિના એક નવી જગ્યા સ્થાપિત કરીને એ જગ્યા છોડીને
પોતે પાછા વિહારમાં જતા રહેતા હતા. કારણ કે અમારા શાસ્ત્રોમાં કીધું સંત વહી વિચરંત મહી, સંસાર ઉપર ધરતી ઉપર સંતો તો વિચરણ કરતા હોય છે, અને સાધુ જ્યાં બેહે યા બજાર લાગી જાય અને જ્યાં ઉભા થાય યા ઉજળ થઈ જાય. માટે આ સંતો અહીંયા વર્ષો સુધી જે તપસ્યા કરી છે, આરાધના કરી છે, આપ સૌ એનો ખૂબ લાભ લીધું છો. ઘણો સેવક વર્ગ છે, ઘણો અનુયાયી વર્ગ છે, એના કાર્યક્રમને જોઈને એમ લાગી રહ્યો છે કે આ સંતની કેટલી અહીંયા તપસ્યા હશે, કેટલો વર્ષો સુધી અહીંયા જે એને આરાધના તપસ્યા કરી છે, એ તપસ્યાના ફળ સ્વરૂપે નામી અનામી સંતો આ નાની એવી સંસ્થામાં, આ નાના એવા ગામની અંદર, વનવગડાની અંદર પર રહીને સમાજની જે સેવા કરી રહ્યા છે, સમાજને જે ધર્મ લાભ આપી રહ્યા છે, સમાજને જે રાહભર બન્યા છે, એવા સંતો આજ આપણે સમાજની વચ્ચે નથી. છતાંય એની ઉર્જા, એની શક્તિ, એની તપસ્યા, એની આરાધના આપ સૌને આશીર્વાદ સ્વરૂપે અહીંયા હંમેશા બિરાજમાન છે, સમાધિસ્થ થયા છે, એને સમાધિના આપ સૌ દર્શન કરશો તો આપણું જીવનનું કલ્યાણ થશે. એ કલ્યાણના હેતુ માટે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત્. આ શાસ્ત્રને ન્યાયે જે સંતો અહીંયા વિરાજમાન થયા છે, વિરાજમાન હતા, આજ એની જે ફલશ્રુતિ છે, એની જે તપસ્યા છે, એ તપસ્યાના ફલ સ્વરૂપે આપ સૌ જે ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરાને ઉજળી કરી રહ્યા છો, એ પરંપરા કોઈ પણ ભક્તોને લાગણી ભાવ હોય, અહીંયાના જે મંડળના પ્રમુખ હોય, ભુવાજી હોય, અથવા કોઈ પણ સમાજનો આગેવાન હોય, કાર્યકરો હોય, દરેકને વિનંતી કે અહીંયા આવીને યથાશક્તિ બાપુને ચરણોમાં પોતાના નતમસ્તક થઈને પોતાના વંદન કરી શકે છે, ચાદર વિધિ કરી શકે છે, અને એને યથાશક્તિ ભગવાન આ જે હિંમતગીરી બાપુ અહીંયા વિરાજમાન થઈ રહ્યા છે, એના ચરણોના આશીર્વાદ લઈને પોતાનું જીવનને ધન્ય બનાવી શકે છે. હવે સંતોની ચાદર વિધિ લગભગ પૂર્ણ થવા જઈ રહી છે. હવે ભાઈ ભક્તજનો વિનંતી કે લાઈન સર આવે, એક લાઈનમાં આવતા જાય અને લાઈનમાં બાપુના આશીર્વાદ લેતા જાય, ત્યાર પછી અમારા સાથે સાથે અમારા ઉદ્ઘોષક મહોદયને વિનંતી કે જે અહીંયા સંતો વિરાજમાન છે, એમાં બધાને તો એક સાથે નહીં, પણ જે અમુક અમારા જે મહામન મહિમ છે સંતો, એમના ફૂલહાર અને ચાદર વિધિથી એનો સન્માન થશે, અને સાથે સાથે આ ભાવિક ભક્તજનો પણ આવીને એમના આશીર્વાદ લઈ શકો છો. જેને આવું હોય એ આવી ચાદર વિધિ બાપુની કરી શકે છે. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ 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 શ્રીમન ફૂલ નાખો ફૂલ રાખો બધા શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ બોલો બોલો બધા બોલો બોલો શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ પુરુષો ચાદર વિધિ કરી લે ત્યાર પછી બહેનો પર લાભ લઈ શકે છે. બહેનો ને જેને આવું હોય પેલા પુરુષો લાભ લઈ લે પછી બહેનો પણ આવી શકે છે. પૂજ્ય બાપુ ના આશીર્વાદ પ્રમાણે આપણે ભાઈઓ તથા બહેનો હરભોલે બાપુ ના દરેક સેવક ગણ ને બે હાથ જોડી વિનંતી છે કે કોઈ પણ જાતની વ્યવસ્થા ને ખલેલ ન પહોંચે અને શાંતિપૂર્વક આપણે વારાફરતી પૂજ્ય ભાવી મહંત શ્રી ના આશીર્વાદ લેશું, એમને ચાંદલો કરશું અને આપણે એમના મૂર્તિ ની આપણી પાસે લિસ્ટ છે ને એ સંતો નું નામ બોલતા જાઓ એને અમે હાર કોણ કરશે. ભગવાન છો ભાઈ સાધુ, પણ અમારાથી યથાયોગ જેટલું તમારું સન્માન થઈ શકે એટલું અમે કરીએ છીએ. તો હું અહીંથી જેના નામ બોલું એ સંત શિરોમણી બધા જે સંતો ઉપર મંચ ઉપર અથવા તો અમારા સિદ્ધેશ્વર પૂજ્ય બાપુ જ પણ એનો સન્માન કરી રહ્યા છે. સ્વયંસેવકો નું જેનું નામ બોલાયું એને હાર ને ચાદર લઈને આવે. નમઃ પાર્વતી પતયે હર હર. ત્યાર પછી પરમ પૂજનીય મહંત શ્રી મહંત સિદ્ધેશ્વર ગીરી બાપુ જુનાગઢ થી આપણને અહીંયા અવિરત લગભગ અઠવાડિયે 15 દિવસ થી આમ તો એમની સેવા છે અને આપણને સેવા સૂચન કરે છે, તો એવા બાપુ ના આપણે આશીર્વાદ લેવા આપણે તાળીના દાંત થી વધાવો. આપ જુનાગઢ જયારે જાઓ ત્યારે ભવનાથ મંદિર છે ને, ભવનાથ મંદિર ત્યાંની વ્યવસ્થા બાપુ સંભાળે છે. અત્યારે ત્યાં જઈને ભવનાથ જાજો તો બાપુ ને મળજો, તમારે રોજ પ્રાપ્ત કરજો ભવનાથ જાઓ ત્યારે જુનાગઢ. વાહ બાપુ, એ બાપુ અત્યારે ત્યાં ભવનાથ મંદિર ની વ્યવસ્થા સંભાળે છે. એટલે આજે એના ગુરુભાઈ નાના ગુરુભાઈ જે સમાધિસ્થ થયા છે એમના કાર્યની અંદર સોરસી ભંડારાની અંદર અવિરત એના માર્ગદર્શન નીચે આપ સૌ કાર્યક્રમ કરી રહ્યા છો. બહુ પ્રસન્નતાની વાત છે, ખુશીની વાત છે, હર્ષની વાત છે. બોલો ભવનાથ મહાદેવ ગિરનારી મહારાજ. ત્યાર પછી હું વિનંતી કરીશ કે જે આપણી સભાને સંબોધન સૂચવી રહ્યા છે એવા શ્રી જેમના હાથમાં અત્યારે હાલ માઇક લઈ અને આપણને ખૂબ આશીર્વાદ પાઠવી રહ્યા છે એવા કનૈયાગીરી બાપુ જેઓ સમઢિયાળા થી આપણી સામે પધાર્યા છે અને આપણી આ ધર્મસભાને લાભ આપો. રોકડિયા હનુમાનજી મહારાજ કી.
हर भोले बापू की जय। हर भोले बापू की जय। કનૈયાગીરી બાપુ એમનું સ્વાગત। હું વિનંતી કરીશ ગઢાળીના દરબાર બાપુના પરમ ઉપાસક શ્રી વનરાજજીભાઈ દરબાર એમને વિનંતી કરીશ કે કનૈયાગીરી બાપુ જે મંચ ઉપર અત્યારે આપણી સભાને સંબોધી રહ્યા છે, આપણને આશીર્વાદન આપી રહ્યા છે, એમનું ફૂલહારથી અને ચાદરથી ભાઈ શ્રી વનરાજજીભાઈ દરબાર એમનું સ્વાગત કરશે। અહીંયા ઉપસ્થિત श्री महंत कन्हैयागिरी जी महाराज जो धारेश्वर महादेव के महंत हैं, समटेड़िया गांव में रहते हैं, उनका स्वागत जो है वो किया जा रहा है। ओम नमः पार्वती पते हर हर महादेव। હું સહદેવભાઈ ને વિનંતી કરીશ કે જે અહીંયા સભામાં જ્યાં હોય ત્યાંથી અહીંયા પધારવા વિનંતી સહદેવભાઈ અને પરમ પૂજ્ય કનૈયાગીરી બાપુ નું જયારે સ્વાગત જબરદસ્તી આપણે તાળીના દાંતથી વધાયું, ત્યાર પછી શ્રી દિગંબર રામચંદ્ર મહારાજ જુનાગઢ, શ્રી દિગંબર રામચંદ્ર મહારાજ જુનાગઢ અનસુયા આશ્રમ ભવનાથ મંદિર ની સામે એક્ઝેક્ટ અનસુયા માં ધાર્યા છે, એમનું સન્માન ભાઈ શ્રી સહદેવભાઈ તાળીઓના હર્ષનાથજી વધાવી લેજો। બોલો અનસુયા માત કી। ત્યાર પછી શ્રી થાનાપતિ માં મંડલેશ્વર મહારાજ, થાનાપતિ મમલેશ્વર મહારાજ, મમલેશ્વર મહારાજ લીંબાળી, મમલેશ્વર પુરી 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 મમલેશ્વર પુરીજી, થાનાપતિ મમલેશ્વર પુરીજી નો સન્માન સહદેવ ભાઈ વિનંતી કરીશ કે જે બાપુ નું સ્વાગત કરશે। આની ફોટો ઉતારી અમારી બુડિયા અનસુયા માતાજી કે મહંત ભાઈ આ મમલેશ્વરપુરીજી નું સન્માન કરવા માટે કોણ આવે છે? સહદેવભાઈજી બહેનોને વિનંતી, કોઈને સન્માન કરવું હોય, બાપુનો આશીર્વાદ પ્રાપ્ત કરવું હોય તો ઉભા થઈને લાઇનસર આવી શકે છે। સન્માન નું જોર ચાલુ છે ત્યાં સુધી, પછી ધર્મસભા ચાલુ થશે ત્યારે કોઈ ઉભું થવાનું નથી। ત્યાર પછી શ્રીમંત શ્રી મહંત નિર્મળાનંદ ગિરીજી મહારાજ, બિલેશ્વર મહાદેવ, હિંગોળગઢ ની બાજુમાં બિલેશ્વર મહાદેવ છે, બહુ પ્રાચીન સ્થાન છે, 500 વર્ષ જૂનું। ત્યાં બાલગીરી બાપુ થઈ ગયા, જે વાણસૈયા ઉપર જે સૂતા હતા કાયમ, એને કોઈથી પથારી નથી કરી, કોઈ ગાંઠલું નથી પાથર્યું એને, પણ બાણની સૈયા જેવા માણી જેવા ભાલા જેવા એના નોખ હતી એવા સૈયા ઉપર બાપુ જે ત્યાં તપસ્યા કરેલી વર્ષો સુધી, જગ્યાના મહંત શ્રી બિલેશ્વર મહાદેવ ના નિર્મલાનજી બાપુ પધાર્યા છે, એમનો સન્માન થઈ રહ્યું છે, એમનો ધન્યવાદ, તેમનો સન્માન કરશે ભાઈ શ્રી મશરૂભાઈ, તેમનો વિનંતી કરીશ કે મંચ ઉપર આવી અને બાપુનો આશીર્વાદ લે। બોલો બિલેશ્વર મહાદેવ કી। હાકર ની થાળી છે ને બધા ભક્તો માં વેચી દો, હાકર ની થાળી બધા ભક્તો માં દઈ દો, વેચવા માટે બીજી હાકર હતી એક થાળી માં, આ થાળી આમાં દઈ નાખી દે, બધી હાકર હાકર બધી નાખી દે, એક થાળી માં લઈને બધા ભક્તો સુધી પહોંચે એવો પ્રસાદ પહોંચાડો, ઉપર ગયો સીતારામ છે। બોલો બિલેશ્વર મહાદેવ। ત્યાર પછી રઘુરામ બાપુ રાજપરા જેવો અહીંયા અત્રે પધાર્યા છે, એમનું સ્વાગત કરશે ભાઈ। દરેડ થી બાપુના સેવક પધાર્યા છે રૂપાભાઈ મુળુભાઈ, એમને હું વિનંતી કરીશ કે તે રઘુરામ બાપુનું સ્વાગત કરશે। રૂપાભાઈ મુળુભાઈ ત્યાર પછી હું મોતીભાઈ રેવાભાઈ પીપળિયા એ ગામના ભુવા એમને વિનંતી કરીશ કે મંચભાઈ આવતા રહે, એટલે આગળનું નામ હું બોલું તે પેલા અહીંયા આવતા રહ્યો 2-5 મિનિટ।
અને અત્યારે આપણી સામે પરમ પૂજ્ય રઘુરામ બાપુનું સ્વાગત થવા જઈ રહ્યું છે, જે રૂપાભાઈ મૂળુભાઈ. અહીંયા સ્વાગત થઈ રહ્યું ત્યારે આપણે તાળીનો જબરદસ્ત નાદ આપશું અને એમનો હૃદયથી ભાવથી એના આશીર્વાદ લેશું. ત્યાર પછી હું વિનંતી કરીશ કે ગેલા ભગત જે ભૂતિયાથી અહીં પધાર્યા છે એમનું સ્વાગત કરશે મોતીભાઈ રેવાભાઈ. માતા બહેનો કેવી લેતે રહેજો ભાઈ. ઓમ નમો નારાયણ ભાઈ પાલવા દીજો જરા પાલવા દીજો ભરવાડ સમાજ ની અંદર એક પટેલ સમાજ ના દીકરા દીકરીઓને એને નાનપણથી મોટો કર્યો, ઉછેર્યો, એના લગ્ન સંબંધ કરી આપ્યા એવા અમારા ગેલા ભગત બહુ સરળ સ્વભાવ, નમન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાય એવા અમારા ગેલા ભગત છે. દરેક સંતો અમારા દશનામ પરંપરાની અંદર પણ એનો ખૂબ સમાનભેર નામ એવા ગેલા ભગત જે પરહિત માટે, પરોપકાર માટે જે પોતાનું જીવન એને અર્પણ કર્યું છે. એને લગ્ન નથી કર્યા, એક ભક્ત તરીકે પોતાનું સ્થાન એને જાળવી રાખ્યું છે. ભરવાડ સમાજની અંદર આવા વિરલ મહાન ભક્તો થઈ ગયા છે. એ પૈકી એક અમારા ગેલા ભગત ભૂતિયાની અંદર આગવું સ્થાન ધરાવે છે. સાધુ સંતોના ખૂબ પ્રેમી છે, ખૂબ હિતૈષી છે, જેની પરોપકારની ભાવના છે. જે બીજા જ્ઞાતિના દીકરા દીકરીઓને મોટા કર્યા, એના લગ્ન કરાવ્યા અને સારો એવો સંસાર એને બંધાઈ આપ્યું છે, એવા અનેક ભૂલકાઓને જે રાહ છોડીને બીજા માર્ગ તરફ પ્રયાણ કરતા હોય અથવા કુમાર્ગે કુસંગતિ તરફ જઈને પ્રયાણ કર્યો એવા ભૂલકાઓને બહુ એવા આદર્શ પુરુષો એવા જજુલે જોવા મળતા હોય છે. એવા મારા ગેલા ભગત બહુ સરળ છે અને સંતોના ખૂબ પ્રિય છે અને સમાજમાં ખૂબ આગવું સ્થાન ધરાવે છે એવા ગેલા ભગતનો પણ સન્માન થયો. ત્યાર પછી મંત્રસ્થ બિરાજમાન અનેક સંતો છે. ત્યાર પછી હું વિનંતી કરીશ કે ગોપાલ રામચરણદાસ બાપુ જેઓ નારી ગામથી પધાર્યા છે એમનું સ્વાગત કરશે ભાઈ શ્રી ઝનડા ગામના કુંવરજીભાઈ. કુંવરજીભાઈ અને ત્યાર પછી સ્વાગતમાં એક નામ બોલું છું વિઠ્ઠલભાઈ, એ અહીંયા મંચભાઈ પધારે. પહેલા કુંવરજીભાઈ આવે અને પૂજ્ય ગોપાલ રામચરણદાસ બાપુનું સ્વાગત કરે. ત્યાર પછી હું અભયનાથ બાપુ જેવો લાખ્યાણી થી પધાર્યા છે લાખ્યાણી ગામ, પરવીનભાઈ ડાભી તેમનું સ્વાગત કરશે અને મંચ ઉપર આવી આશીર્વાદ મેળવશે લેશે બાપુ. પધારે પરવીનભાઈ ડાભી. પૂજ્ય અભયનાથ બાપુ લાખ્યાણી થી જે પધાર્યા છે આદેશ સીધો આદેશ. બે ચાર સેવમ સેવકો આવી જાવ, ચાદર ને હાર ફૂલ હાર લઈ એક એક હાર લઈ લો. ચાદર હોય તો ભલે ચાદર, એક એક ચાદર જે મંચ ઉપર સંતો બિરાજમાન છે ને, એક એક ચાદર એક એક હાર હાથમાં પેલા પકડાઈ દો, લાઈનસર આવી જાવ. જેને નો થયા હોય એને કરી વાળો. નામી નામી સંતો જે બેઠા હોય
હવે તમારા ભાઈ કોઈ આગેવાન કોઈ સેવક હોય એનો સન્માન હોય તો લઈ બરોબર ને, કોઈ દાતા હોય ભાઈ પુનિત મહારાજ નો સન્માન. કારણ કે ઉપર જે મંચ ઉપર બેઠા છે બધા આમંત્રિત સંતો છે, અહિયાં સ્થાનિક ભગવાન એનો પણ થોડી વાર માં સૂચન મેળવી અને તમને હું બોલાવું છું. ફૂલ બધા નીચે સંતો ભાડલા પાડલિયા પરંગણાના લાખા પટેલ એમને વિનંતી કરીશ કે આ મંચ પાસે પધારે, સેવકોની એવી ઈચ્છા છે કે આ પાસે પધારો. શિવરીમાના ભુવા પટિયારા અહીંયા મંચ પાસે પધાર્યા છે ત્યારે એમનું સ્વાગત કરશે વનાભાઈ અને બેસરભાઈ, ફૂલાર અને સાદર વિધિથી સ્વાગત કરી અમને એમનું સત્કાર જાળવશે. બીજા સંતો ને જવા દો, ઠેઠ લાગે છેલ્લે સુધી, એ છેલ્લે સુધી જવા દો, એક જણો હાથમાં લઈ લો, ઉપર ખાલી હાર જ આવવા દીજો. બસ બાપુના આશીર્વાદ છે ને બહેનો ને ભાઈઓ ને લેવા હોય ઝડપથી આવી જાય, સન્માન ચાલી રહ્યું છે ત્યાં સુધી, પછી ધર્મસભા ચાલુ થશે પછી કોઈ આવવાનું નથી. જે ભાઈઓ તથા બહેનોને પૂજ્ય વર્તમાન મહંત હેમંતગીરી બાપુનો સ્વાગત કરવું હોય એ આવી શકે છે. નમો નારાયણ. નીરુ બાપુ ને એ ચાદર ઉડાડવા હું વનરાજસિંહ ભાઈ ને વિનંતી કરીશ કે જાય અને એમના ઠાકર ની જે અનુભૂતિ અથવા એમનો જે ઈચ્છા છે એ પૂરી કરી. હેલો નિર્મલાનંદ બાપુ ભાઈ, બિલે સર આ ઋણ અદા કરવા માટે અહીંયા મંચસ્થ બિરાજમાન બાપુ નો ઋણ અદા કરે છે. ધન્યવાદ. બોલો વિલેશ્વર મહાદેવ. ત્યાર પછી અહીંયા શિરોડા થી એવા વક્તા શ્રી જીતુભાઈ ગોર બ્રાહ્મણ દેવતા, એમે નમવાનું પાત્ર છે. આ અવારનવાર આપણને સત્તાઓ ખૂબ બેસાડે છે. ભગતજી નો સન્માન કરી રહ્યા છે સિદ્ધેશ્વર બાપુ. આપણે જોરદાર તાળીના દાંત થી આપણે વધાવશું અને જીતુભાઈ ગોર જેવો અત્યારે મંચ ઉપર ઉપસ્થિત છે અવારનવાર આપણે છે આયા ચાદર. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ભાઈ એનો એટલે કર્યો છે, એક તો આ બ્રાહ્મણ આપનું અને બીજો અમારા હર બોલે બાપુ કા પ્રિય ભગત ઓર ઇસકી ભક્તિ તો આપ સભી લોગ જાનતે હૈ. તાળીનો દાંત થી વધાવો. તમારે કોઈ બાકી છે? સ્વયંસેવકો બાકી કોઈ આગેવાનોમાં કોઈ બાકી નથી? સિદ્ધેશ્વર ગિરી બાપુની સલાહ સૂચન મુજબ સોળસીના સંતો ત્યાં બેસાડવાના છે,
बाकी संतों ने क्या पंगत करावानी छे जो यहाँ मठ में घनी जगह से ई फटता यहाँ पर थई सके छे आया स्वयं आया बजाय सेवक समुदाय नो व्यवस्था थई सके अने मंदिर ऊपर जे रमताराम संतो से बीजा अभ्यागत संतो से एनी व्यवस्था क्या थई सके अने सोरसी भंडारा नी व्यवस्था क्या करवानी छे ई सिद्धेश्वर गिरी बापू पासे जाणी ले एक हार लो ભરવાડ સમાજ નો બહુ મોટો ઠાકર દ્વારો બહુ મોટો બોલો કાળિયા ઠાકર ની જય હવે જે મેં સૂચન કર્યું પ્રમાણે ભોજન માટે વ્યવસ્થા માટે જે સ્વયંસેવકો એ જાય બાકી લોકો અહીંયા બેહે ખાલી અડધી કલાક આપણે ધર્મસભાનો લાભ લેવાનો છે ત્યાર પછી ભોજન માટે આપણે વ્યવસ્થા કરવાની બાપુ આ વ્યવસ્થા જે કયો અહીંયા થઈ શકશે જય રામ જય જય રામ શ્રી રામ ઓમગીરી ક્યાં છે વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતિમ વંદે સૂર્ય શશાંકવાહિનયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ હનુમાનજી મહારાજ કી એટલે ભૂખ લાગી હોય હમણાં ખાવા પહેર દેશે બીમાર પડી જાવ તો દવાખાને લઈ જાય પણ જય તો બોલો તમે કઈ બોલી કેમ હકતા નહીં હું માય કાંગળા છું પાણી થી જય નો બોલે ને આ બાપ ના હામ છે બોલો હનુમાનજી મહારાજ કી રામચંદ્ર ભગવાન કી બિરેશ્વર મહાદેવ કી સનાતન ધર્મ કી જગદગુરુ શંકરાચાર્ય મહારાજ કી અપને અપને માત પિતા કી ગૌ માતા કી ભંડારો બાપુ ને દેવ થઈ ગયા 16 દિવસ થયા આજે જો સંસારમાં છે ને કાંકે મરી ગયા કાંકે પાસા થયા કાંકે ગુજરી ગયા મોહની પાસો છે સંત કોટીમાં જે મહાન જીવાત્માઓ બ્રહ્મર્ષિઓ ઋષિમુનિઓ નારદ શંકાદેવ ઋષિમુનિઓ અને એની જે પરંપરા જગદગુરુ શંકરાચાર્યની જે પરંપરા આ પરંપરામાં જે આવ્યા ને એ દેવ થાય અને
આ જીવને શિવ સ્વરૂપ બનાવવા દરેકે પ્રયત્ન કરવો જરૂરી છે. તમે સંપત્તિ મેળવવા કોશિશ કરો છો, પ્રયત્ન કરો છો, જમીન મેળવવા પ્રયત્ન કરો છો, આજીવિકા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો છો, આ જીવને શિવ સ્વરૂપ બનાવવા માટે કોઈને પ્રયત્ન કર્યો? ભગવાને દેવ જેવો મનુષ્યનો અવતાર આપ્યો. તુલસીદાસજી એક સાખીમાં માનવ દેહનો મર્મ સમજાવી દીધો. તુલસી જગ મે આય કે કરલી જે દો કાજ, દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ. ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે દેવ જેવો, બે કાર્ય કરવા માટે જ આપ્યો છે, લેવું તો હરિનું નામ અને દેવો તો ટુકડો. હવે આમાંથી જો કાંઈ આ જીવ ન કરી શકે તો એ ફેરો નાખવા જ આવ્યો, એમાં એ જીવે તો હું મરે તો હું એમાં કાઢ્યો. ભોલેગીરી બાપુનું આ પ્રકારનું જીવન હતું. હર ભોલે બાપુ, બીજું એના અખાડાની રૂએ કંઈક બીજું નામ છે, પણ આ વિશ્વંભરગીરી, વિશ્વંભરગીરી વિશ્વને ભરનાર વિશ્વંભરગીરી. અને હું તમે બધાય તો હર ભોલે બાપુ ભોળાનાથ નું નામ આવી જાય, એનું નામ લઈ તો તમારો ઉદ્ધાર થઈ જાય, આવું તો એનું નામ. અને એના ગુણ પણ એવા હતા, બિલેશ્વર મંડાસભાઈ ની સાથે આવેલા બે વખત, ઉખરલા પણ આવેલા, આપણી જગ્યાએ ઉખરલા છે ઘોઘા તાલુકા ભાવનગર જિલ્લો. અને જ્યાં જ્યાં આપણી જગ્યાઓ છે અહીંયા બે ત્રણ જગ્યામાં નથી આવ્યા, બાકી હર ભોલે બાપુએ જેમ જગ્યાઓ બનાવી ને એમ મેં લગભગ 8-10 ઠેકાણે મેં સિતરી નાખી, એટલે બે જગ્યામાં નથી આવ્યા, બાકી બાપુ બધે પધાર્યા. અને અમારે એટલો એના પ્રતિ પ્રેમ હતો, અનહદ પ્રેમ. ભેગા થયા હોય ને મળ્યા હોય ને તો મને તો એમ થઈ જાય ભોળો નાથ જ ભેગો થઈ ગયો. એના ગુણ એવા હતા. આજે મને તમને આ ક્યાં ક્યાંથી સંતો જુનાગઢથી ક્યાં ક્યાંથી સંતો પધાર્યા છે, તમારા ઘરે બોલાવા જાવ ને અહીંયા ગયા હોય તો ભેગા ન થાય, દર્શને ન થાય, આ હામેથી સંતો દર્શન જેવા તમને પધાર્યા તમારા આંગણે. આ ભોળા, આ હર ભોલે બાપુનો પ્રતાપ, એનું ભજન ને તપ આપણને બધા ભેગા એક સાબડે બેહાડી દીધા. આજે એની છત્ર છાયામાં હું તમે આનંદ કરીએ છીએ. કેટલા જીવોનો એને ઉદ્ધાર કર્યો, આ ગણતરી ગણાય એટલી નથી. જે દુઃખી જીવો એના એને દુઃખ ભાંગ્યા છે. હરાને ભાવ મન આય આવો ને આય પધારો, નામ કરો ને તેમ કરો, પણ જે ખરેખર એના જીવનથી ભાંગી ગયો ને એને બેઠો કરનાર એ આ હર ભોલે બાપુ. એટલે એ તો એના આત્માનું કલ્યાણ કરી ગયા છે, એ તો શિવ સ્વરૂપ બની ગયા છે, અને એટલે જ એની સમાધિ અહીં થઈ છે. અને સમાધિ ઉપર લિંગ પધરાવવામાં આવે, એ જીવ શિવ સ્વરૂપ બની ગયા. અને અખત્ર કરજો, હું કહું એ ખોટું, તમે બીજું કાંઈ ન કરો, એની પૂજા કરી શ્રીફળ વધીને જે તમારી શક્તિ મુજબ ભેટ પૂજા કરવી, એ તો જેટલું થાય એટલું ઓછું છે. ગુરુ શરણમાં તમે જેટલું સત્કાર્ય પરમારથ કરો એટલું ઓછું છે. એના આશીર્વાદ માટે આ બધું કરવું જરૂર છે, સમાધિનું પૂજન કરવું અને શ્રીફળ વધેરવું. માનતા તમે માનશો ને, ભલે દીવો કરી જાય ને શ્રીફળ વધેરી જાય, પણ આ હર ભોલે બાપુ દેવ નથી થઈ ગયા, મર્યા નથી, ગુજરી નથી ગયા, એ સાક્ષાત તમારી સન્મુખ સમાધિ રૂપે હાજર છે. અને તમે સ્મરણ કરશો ને તમારું દુઃખ ન ભાંગે નહીં, તેથી હું તમારો ગુલામ બની જાઉં. શ્રદ્ધાથી કરજો, શ્રદ્ધાથી. અને હર ભોલે બાપુ એક બહુ સરસ વાત કરતા, અને હું ઘણી વખત કહું છું કે તમને જેણે દિવ્ય દેવ જેવો મનુષ્યનો અવતાર મનુષ્ય તરીકે તમને અહીંયા પ્રગટ કર્યા ને,
એ માતા પિતાના ઋણમાંથી મુક્ત થવાની કોશિશ કરજો અને તો હર ભોલે બાપુના આશીર્વાદ મળશે અને એના આશીર્વાદ જેને લીધા એ મરદનો દીકરો દુનિયાના કોઈ પણ ખૂણે જાય એનો વાળ લાખો નો થાય એક ટકા ગેરંટી. અખિલ બ્રહ્માનો નાથ ભગવાન રામ એને માતા પિતાના શરણ છે એની આજ્ઞા પ્રમાણે વર્ત્યા પિતાની આજ્ઞા નું માન આપી 14 વર્ષ ભગવાન રામે વનવાસ વેઠ્યો. શું કામ? જગતના કલ્યાણ માટે. રિદ્ધિ સિદ્ધિના દાતા તમે ગણપતિજી જે કયો છો એને માતા પિતાના શરણ છે. અરે શ્રવણ પાન નહોતો, તપ નહોતો, ભજન નહોતો દાનેશ્વરી નો દીકરો અને છતાંય એને દુનિયાના જખ મારીને યાદ કરવો પડે. શું કામ? માતા પિતાના શરણ સેવા હતા ને એની આજ્ઞા પ્રમાણે વચ્ચે તો એની સેવા કરી હતી. એટલે આ બીજા અખતરા કરો છો તો આ અખતરો કરજો. જીવનમાં મા બાપ નું ઋણ જો તમારે અદા કરવું હોય, એના ઋણ માંથી મુક્ત થવું હોય તો આ અખતરો કરજો. એની આજ્ઞા પ્રમાણે વર્તજો, એની તનમન ધનથી સેવા કરજો, એના આશીર્વાદ લેજો. જેમ ભરતના દીકરાએ મા બાપની સેવા કરીને આશીર્વાદ લીધા હોય અને હર ભોલે બાપુના શરણમાં આવે ને એને દેવોની તાકાતથી તમને દુઃખ થઈ શકે. આટલું કહી બીજું તો હું કઈ નથી કહેતો, પણ આજે હું તેને આ જયારે હર ભોલે બાપુના 16 ભંડારા નિમિત્તે ભેગા થયા છે તો એક નિમ લઈને અહીંથી જાયજો અને ઠેઠ સુધી વળગી રહેજો. એ નિમનું જતન કરજો, એનું પાલન કરજો અને એ નિયમ તોડતાની જીવન પર્યંત જે રાખે ટેક એને મળે અનેક. જે જે મહાન ઋષિ મુનિઓ થઈ ગયા, સંતો ભક્તો થઈ ગયા, દાનેશ્વરીઓ થઈ ગયા, શૂરવીરો થઈ ગયા, એ આ સૌરાષ્ટ્ર ભૂમિની દેન છે. સંતો કઈ સરકારના કારખાના નથી થતા, ઉપરવાળાની દેન, એની કમાઈની દેન, એના મા બાપના આશીર્વાદ અને એ આશીર્વાદથી ભલે ભગવાન રામ પ્રગટ થયા ભારતમાં પણ એને કૌશલ્યના કોખે જન્મ લીધો, માથેથી નહીં પડ્યા. ભગવાન રામને અવતાર લેવો છે પણ મા કૌશલ્યા ક્યાં, એને અવતાર ક્યાં લેવો? આશી આ જે ભગવાને અવતાર આપ્યો છે ને, આચાર સંહિતાનું પાલન કરો, ધર્મ સંહિતાનું પાલન કરો, નિયમ પ્રમાણે વર્તો, નકરી ફેશનની દેશોની ડાળા વાટો નીકળી જાય, ધર્મના સંસ્કારો ગ્રહણ કરો. સંતો ઋષિ મુનિઓ આપણા ધર્મ ગ્રંથો શાસ્ત્રો પુકારી પુકારીને કે છે અને છતાંય ભણના દીકરા માનતા નથી. એટલે તમે મા બાપનું ન માનો તો તમારા કેટલા ટકા અખિલ બ્રહ્માનો નાથ રામ જોઈ નિયમનું પાલન કરતો હોય તો રાખાવ તમારા કેટલા ટકા? હું એમ કહું માટે ચુસ્ત રીતે વળગી જો. જીવનમાં જો સાચો સુખ પ્રાપ્ત કરવું હોય ને તો આમાંથી એકાદ નિયમનું પાલન અહીંથી નિયમ ગ્રહણ કરીને જાયજો અને એ નિયમનું પાલન કરશો તો હર ભોલે બાપુના તમને ડગલે ડગલે આશીર્વાદ છે. ભોલે દિનેશ્વર મહાદેવ કી જય. ખરેખર પાપો છે આ ઠીકડા જેવા જોયું ને, આમામામામામ કંઈક થવા મળે એને, પણ એની ઓજસ્વી વાણી આપણા હિત માટે છે, આપણા કલ્યાણ માટે છે. સંતન હો તો સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર સે હો તો ઠારત ઠામો ઠામ. સંસારની અંદર સંતન હોત તો આ બ્રહ્માંડ જલીને ભસ્મ થઈ ગયો હોત, પણ પોતાના જ્ઞાનથી એ આપણી જે આધી વ્યાધિ ને ઉપાધિ છે એને દૂર કરવાનું કાર્ય જો કરતા હોય આપણા સંતો કરતા હોય છે. એવા જ મહાન સંત હર ભોલેગીરી બાપુ આપણી વચ્ચેથી વિદાય લીધી છે, અહીંયા સમાધિસ્ત થયા છે. બાપુએ કીધું એમ એની સમાધિના દર્શન કરજો, તમારી દરેક મનોકામનાઓ એ પૂર્ણ કરશે. સાથે સાથે માતા પિતાની સેવા કરજો,
માતા પિતાની તો સેવા તમે કરશો, આપણા પાંચ ઋણ હોય છે આપણી ઉપર, આપણા શરીર ઉપર પાંચ લોકોના ઋણ હોય છે. પહેલો ઋણ માતા પિતાનો, એના ઋણ માંથી આપણે મુક્ત ન થઈ શકીએ. બીજો ઋણ હોય છે આપણા ગુરુનો, જે આપણા ધર્મગુરુ હોય, એના ઋણ માંથી આપણે મુક્ત ન થઈ શકીએ. મુક્ત થવા માટે ઘણા પ્રયત્નો આપણે કરવા પડે, ઘણા નિયમો પાળવા પડે. ત્રીજો આપણે ધરતી માતા છે, એના પણ આપણે ઋણી છીએ, જે આપણે એના ઉપર વસવાટ કરીએ છીએ, એનો ખોદકામ કરીએ છીએ, એના ઉપર મોટી મોટી બિલ્ડિંગો ચણીએ છીએ, રાત દિવસ આપણે ધરતી માતા હાલવા દે છે, એ ધરતી માતાનો આપણે ઉપર ઋણ છે. સૂર્યનો આપણે ઉપર ઋણ છે, દેવનો ઋણ છે, દેવતાઓનો આપણે ઋણી છીએ કે દેવતાઓએ આપણને મનુષ્ય જન્મ આપ્યું છે. કબહુ કરી કરુણા નર દેહી ઈશ દેત બિન હેત સ્નેહી, ભગવાન ક્યારે કૃપા કરે ત્યારે આપણને મનુષ્ય જન્મ આપે છે. એટલે દેવ ઋણ આપણી ઉપર હોય છે, માતા પિતાનો ઋણ હોય છે, ધરતી માતાનો ઋણ હોય છે, ગુરુનો ઋણ હોય છે. એ ઋણને અદા કરવા માટે આપણને મનુષ્ય જન્મ અગર પ્રાપ્ત થયું છે તો મનુષ્ય જન્મને પ્રાપ્તની સાર્થકતા એટલી જ છે, એના ઋણ માથે જેટલું બને એટલું મુક્ત થઈ શકીએ તો આપણા દૈહિક દૈવિક જે તાપો છે એનાથી આપણે દૂર થઈ શકીએ. એવી જ કડીની અંદર આપણે ભરવાડ સમાજનો અમારા ગૌરવ એવા ગેલા ભગતને વિનંતી કરીશ. તમારા ઘરે તો ઠાકર દ્વારા 52 રૂપ લાઈન આવ્યા, 52 દ્વારો કહેવાય, અને 52 દ્વારા ભજનની અંદર હોય છે. એ 52 દ્વારા જે આપણા શરીરની અંદર છે એ 52 સ્વરૂપે ભરવાડ સમાજને ભગવાન કૃષ્ણ કનૈયો પ્રાપ્ત થયો છે. એ ઠાકરના રખેવાળ, એ ઠાકરના આરાધક એવા ગેલા ભગત, કમા ભગત તો કઈ બોલતા નથી, તો મૌન આશીર્વાદ આપે છે. એટલે ગેલા ભગત હા એમનો હાલે ને, તમારું સમાજ અહીંયા કેટલો એકત્રિત છે, મારે પાસે આશા હોય બે શબ્દો આશીર્વચનના ગેલા ભગત પાઠવશો એ વિનંતી. ગેલા ભગત ભૂતિયા તાળીઓ નાશના જેવો ધાવજો. હર કૃષ્ણ કનૈયા લાલ કી, મેરી માત કી, હર ભોલે ગિરી બાપોની જય. આજે અનેક સમાજના નાના મોટા વડીલો, બીજા ત્રીજા અને મહાપુરુષો સોળસી ભંડારાની અંદર અહીંયા ઉપસ્થિત છે. કારણ કે મને તો કનૈયાગીરી બાપુની કૃપા છે એટલે હું તો બધા સંપ્રદાય સાથે બેહું છું, પણ અમારા મહામંડલેશ્વર કે થરાથી પધારેલા ઘનશ્યામપુરી બાપુ, અમારું આમ તો ગુરુ ગાજી ગઈ કે અમે પરંપરા, અમારી શરૂઆત એ અમારી ગુરુ ગાજીના મહન સાહેબ અને ઘનશ્યામપુરી બાપુ પણ અહીં ઉપસ્થિત છે. એટલે અમારે ઝાઝું બોલવું એ જરૂર નથી, કારણ કે અમારા વડીલ છે એ બોલે છે. ઘણી વાર સમાજ માટેનું બહુ પણ એનું મહેનત છે, પણ હું એવું માલધારી સમાજને પણ કહું, તમારો ધર્મ જો જાળવી રાખવો હોય તો તમે ધર્મને લીટો ન ઓળંગતા ભાઈ. અને જે તમારી પરંપરા ઠાકરનો જે વિશ્વાસ આજે રાખ્યો છે, હું તમારો છું એટલે હું તમને કહેવાનું ક્યારેક મારો ઈચ્છા થાય છે કે માલધારી સમાજ જે તમારું જે ધર્મ છે એ જાળવી રાખજો. ઘણી વાર હું જોઉં છું અમે બહાર ફરતા હોય તો ઘણી વાર લોકો બહુ ફેશનમાં વયા ગયા છે, પણ માલધારી સમાજ માટે અમારે ઘનશ્યામપુરી બાપુનો ઘણી મહેનત છે, કારણ કે અમે તો અભણ જ છીએ, પણ હવે માલધારી સમાજને ભણાવવું જોઈએ અને છોકરાઓ ભણાવજો. ખાસ કરીને અમારી એવી અપીલ છે, બાપુ તો મને એકથી અમે ભેગા થયા ત્યારે કહેતા કે ક્યાંય જરૂર પડે ભણતર માટે તો હું બેઠો છું, એનો એટલો બધો સપોર્ટ છે, પણ હવે ખાસ કરીને માલધાર સારવાનું ઓછું કરાવો અને ભણતર. અને એને મારે બાપુ આગળ અવનવર આવવાનું થતું, ભોલાગીરી બાપુ મારા અને મને ચાહતા હતા, કારણ કે જૂના એ પરંપરા જે જ્ઞાતિમાં હતા એને મને પરિચય છે એટલે મને ખૂબ ચાહતા હતા. અને હું અહીંયા પણ કથામાં આવતો એટલે જે હાલના યુગમાં, એટલે મારું તો એવું કે જે ભાઈ આપણે માવો ખાઈ છે ને ભાઈ, એ વ્યસન મુક્ત થોડાક થાવ હર સમાજને અને માલધારી સમાજને. અને હવે આવનારા દિવસોમાં માલધારી સમાજ થોડુંક જાડું વરણ કહેવાય, પણ હવે હવે સુધારો કરો. ઘણી વાર અંધશ્રદ્ધામાં ઘણી વાર ઉતરી જતા હોય છો, એ જરૂર છે, એ કાઢવું એ નથી કહેવાનું હતું, પણ હવે થોડુંક સુધારો સુધારા ઉપર લાવો, નાની જે યુવા પેઢીને અને સુધારા ઉપર લાવો ભણતર માટે. મને પણ હું ભણ્યો નથી પણ પેતો જ નહોતો, પણ અત્યારે મને પણ એ ઈચ્છા થાય કે આપણે નથી ભણ્યા તો મારી સાથે 12 છોકરા ભણીને ગયા 12 અને આજની તારીખમાં છે, હું નાના વર્ગના છોકરાને ભણાવું છું, પણ મને શોખ છે એટલે મારે કહેવાની વસ્તુ નથી, પણ હું એકલો મને શોખ એટલે હું કહું છું. પણ હવે
બાપુ તો ગમે ત્યાં કે છે કે ભાઈ તમે ક્યાંક ભણાવવાની વ્યવસ્થા અમારી પાસે બધી છે પણ ભણાવો. આપણે ઘણા વાર માલધારી સમાજ માલ નો ભણવા જાય એટલે તરત એને ડોરવા તગડે. ના ના, એ છોડો હવે, અને હવે ભણતરની રાહ ફેરવો કે ભણતર આગળ હવે આવનારા સમયમાં માલધારી તમે માલ ઓછો રાખો અને ભણાવવાનું કામ ખાસ કરીને. અને અહીંયા આ સોળસી ભંડારામાં સાધુનો સોળસી ભંડારો હોય છે, એમાં અખડ અલગ અલગ હોય પણ એનો ભંડારો હોય. સાધુ નું કોઈ આપણે પાણી ડોળ કરે બીજું તો બધું કરે પણ સાધુ ને ક્યારે ન હોય, કારણ કે સાધુ છે ને એને સંસ્કાર કરેલા જ હોય, જ્યાં કોઈ કુંભમાં સંસ્કાર કરાવેલા સાધુ જ હોય છે. સમજા, સંસ્કાર કરાવવા જ પડે. સંપ્રદાય એમાં જૂના અખાડા દસ નામ જૂના અખાડામાં બાપુ હતા, પછી અવન અખાડાના અનેક અખાડા હોય છે. અને અમારે તો કનૈયાગીરી બાપુ તો ઘણા વર્ષોનો મને આમ પ્રેમ આપે છે, એટલે ખાસ કરીને તો આપણે એટલું કહી માલધારી સમાજ અને અનેક સમાજ છે ભાઈ, તમે માલ સારો છો એ બરાબર પણ જરૂર હોય એટલું રાખો અને ભણાવો. અમારે વાત હતી ત્યારે પણ બાપુને એટલે ચર્ચા થઈ હતી. અને ખાસ કરી હું ઘણી વાર જોયું છું બહેનો, હું ખોટો થઈ કહેતો, બહેનો માવા ખાતી હોય આપણે ધર્મ શીખ્યા છે હો, એ ખાસ વેસન બેનો દીકરીનું હતું. અને એટલે કોઈ કીધું કાઠિયાવાડમાં ભૂલો પણ ભગવાન કે તારું એવું સન્માન કરું કે તને શરફ ભૂલાવો શામળા, એવું કે બીજા દેશનું કેમ ન કીધું. આપણી આપણી આર્યનારી છે એટલે માતાઓ ઘણી ઊંઘે જતો હોય તો માવો સોલતી હોય, બહેનો ભાઈઓ તો સોલતા હોય પણ બહેનો હોય તો માવા સોલતી હોય ના. અને તમે માવો છોડો આવતા વર્ષ જિંદગીમાં તમારે તમારા બળહીન થઈ જશો, તાકાતહીન થઈ જશો, કારણ કે માવો વસ્તુ એવી કેપી છે એટલે તમે તાકાતહીન જે માવો ખાતો છે એનામાં તાકાત નહીં હોય તમને કહી દઉં. આ એ ખાસ એટલે તમે વ્યસન મુક્ત ખાસ કરીને અમે તો હાથ જોડીએ, સંતો તો બીજું તમને કાંઈ કહેતા નથી પણ ખાસ વ્યસન મુક્ત થાવ અને માલધારી સમાજ અને હવે જૂની રોટીથી હવે આ જે યુવા પેઢી છે એને ભણાવો, મેનેજ કરો. જ્યાં જ્યાં જરૂર પડતો હું પણ કહીશ બાપુ, કહીશ કે બાપુ આ છોકરાને ભણતરની જગ્યા. અને જોકે દસ છોકરા આખરે ભાવનગરમાં આવ્યા હો, દસ છોકરા ચાર છોકરી માલધારી સમાજની, એટલે આવું બધું મેન કરો હવે ઘણું આગળ છે એટલે જાજુ નથી કેવું પણ હવે તમારે તો એક મારા વડીલ, કારણ કે અમે તો બહુ નાના કહીએ છીએ એટલે અમારા ઘનશ્યામપુરી બાપુને હવે થોડોક લાભ એમને લઈ. બોલ કૃષ્ણ કનૈયાલાલ સાજ ગુરુદેવ સનાતન ધર. ધન્યવાદ ગેલા ભગત, બહુ સારી વાત કરી સમાજના ઉત્થાન ને વિકાસ માટે. આપણા દીકરા દીકરીઓને ભણાવો, દીકરાને તમે ભણાવશો તો એક કુલને તારનારો બનશે, દીકરાને તમે ભણાવશો તો એક જ પેઢી એની તરવાની છે, પણ અગર દીકરીને તમે સાથો સાથ ભણાવશો તો બે કુલને તારનારી છે. કારણ જે માતા પિતાના આંગણે રમીની મોટી થઈ અને પાછી પારકા ઘેરે જવાની છે એટલે બે કુલને તારનારી છે. અહીંયા જે ભણી ગણી જે એને સંસ્કાર પ્રાપ્ત થવાના છે એવા ને એવા માતા પિતાના સંસ્કાર બીજા ઘરે પણ આપવાની છે, એટલે દીકરીઓની જવાબદારી તો બહુ બને છે. દીકરાઓને ભણાવો સાથે સાથે દીકરીઓને ભણાવો જે બે કુલને તારનારી છે. એટલે બાપુ બહુ સરસ વાત કરી. વર્તમાન સમય વિજ્ઞાન ને ટેકનોલોજીનો છે અને પહેલા તમે વન વગડામાં રહીને વિચરણ કરીને પોતાનું જીવન યાપન કરતા માલધારી સમાજ તરીકે ઓળખાતા, પણ વર્તમાન સમયની અંદર તમે ઠેઠ આગળ ગાંધીનગર ગાંધીનગરથી ઠેઠ તમે દિલ્હી સુધી પહોંચવાની તમારી તૈયારી છે. અમે સમાજમાં જોઈએ છીએ, પહેલા તમે શું કરતા, માલ રાખતા, માલ રાખતા એટલે વણો કરતા, વણો દેશી ભાષામાં આપણે કહીએ ને વણો કરે, એટલે કોઈક સીમાડે કોઈ ખેતર અથવા જંગલ ડુંગરો રાખે એમાં પૈસા ભરતા, પછી માલ તમે વેચી નાખ્યો અને માલ વેચીને પછી છકડા લીધા, છકડા વાહન આપણે છકડા બહુ હાલે, એમાં બે બે રૂપિયા ભરાવતા, પહેલા દૂધ વેચીને બે બે રૂપિયા ભરાવતા, પછી છકડા લીધા એમ બે બે રૂપિયા ભરાવતા, એટલે પછી મોટા વાહન લીધા એમાં તમે પેસેન્જર ભરો કે બીજો કઈ વાહન કરો, મૂળ તો ધંધો એક નો એક માલ નો ધંધો, એમાં પૈસા ખુવાર થયા, પછી આ વાહન લીધા એમાં પૈસાની ખુવારી થઈ, એમાં કઈ તમારું વળ્યું નહીં. એટલે સમાજ વર્તમાન સમયમાં જાગૃત થવાની જરૂર છે. તમે ભણો ગણો સારી નોકરી સારો હોદ્દો પ્રાપ્ત કરો. અત્યારે માલધારી સમાજના ઘણા પોલીસમાં છે, પોલીસની નોકરી કરે છે, એમાં દંડો પછાડે છે, પૈસા લેવા મીડે, પહેલા દેતા હતા
હવે લેવા મીંડ્યા છે. એટલે પોલીસ ની ભરતી માં માલધારી ના છોકરાઓ બહુ છે, દરેક જિલ્લામાં, દરેક તાલુકાઓ ની અંદર. એટલે તમે હવે લેતા થયા, પેલા દેતા થયા, હવે લેતા થયા છે, એટલે સુધારો થયો છે. હું પણ નિહાળું છું, હું સમાજ ની વચ્ચે રહું છું. એટલે તમારા દીકરા દીકરીઓને ખૂબ ભણાવો, એવો મારા ગયેલા વખત કેવી સરસ વાત કરી, એ તમારા છે અને તમારે એની વાત માનવી જોઈએ. આપણા ધર્મગુરુ છે, એ ધર્મગુરુ ને આપણે ન કીધું કરીએ તો બીજો કોનો કહીએ. એક નાનો એવો દ્રષ્ટાંત આપીને પછી આપણે ઘનશ્યામપુરી બાપુ ને સાંભળવું છે. એક બાપુ હતા, એનો એક ભગત, અહીંયા ભગત હમણાં જન્મ બાપુ બિલેશ્વર બાપુ નો ખૂબ સન્માન કર્યું એવું, અને ખૂબ લાગણીશીલ. તો બાપુના આશ્રમમાં ગયા અને જૈન બાપુનો રાત ખૂબ વ્યતીત થઈ ગઈ અને મેઘલી રાત ચડી, ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો. તો ભક્તે બાપુ પાસે આજ્ઞા લીધી, 11 વાગી ગયા હતા. બોલે બાપુ હવે હું ઘરે જાઉં છું. બોલે બેટા અત્યારે ન જવાય, આ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે, વીજળી કડકી રહી છે, રસ્તામાં કઈક તોફાન આવે, તમે હેરાન થાવ, એને કરતા રાત રોકાઈ જાવ, હવારમાં વ્યા જાજો. બોલે ના બાપુ, હવે મારે જવું જ પડશે ઘરે. તો બોલે કઈ વાંધો નહીં બેટા, જા. દરવાજા બહાર નીકળ્યા તો બે ગધેડા હામાં મળ્યા અને એ ભગત પાછા વળ્યા. બાપુ હોવાની તૈયારી કરતા હતા. તો ભગત પાછા આવ્યા તો બોલે બેટા કેમ પાછો આવ્યો? બોલે બાપા, બાપુ અપશકન થયો. બોલે શેનો અપશકન? બોલે બે ગધેડા હામે મળ્યા. બોલે સાલા, બાપુ એમ જ કીધો. બોલે સાલા, ગુરુ કી બાત નહીં માનતા ઓર ગધે કી બાત માનતા હૈ? એટલે આવું ન કરતા, હવે વહેમ માં ન રહેતા. એટલે તમે ભણેલા ગણેલા હોય તો ગુરુ ની વાત માનતો, અને બીજા કે તમે વહેમ માં ન રહેતા. એવા અમારા ધર્મગુરુ અહીંયા મંચસ્થ વિરાજમાન છે, એવા સમાજના ધર્મગુરુ જે પીઠાધીશ્વર છે, અમારા સંતશ્રામ જૂના અખાડા જેને મંડલેશ્વર ની પદવી પ્રાપ્ત કરી છે. મંડલેશ્વર જેમ તેમ ન બનાય, જેવા તેવા થી ન બનાય, જેને બહુ પુણ્ય કર્યા હોય, બહુ સત્કર્મ કર્યા હોય, સમાજ માટે જેને કઈ ઝંખના કરી હોય, સમાજના સુધારણા માટે જે કઈ વિચાર એની અંદર સ્ફૂર્તા હોય, એવા જ વ્યક્તિઓને મંડલેશ્વર કોને કહે? જે મંડળની, સમાજની જે ચિંતા કરતો હોય એને જ મંડલેશ્વર કહેવામાં આવે છે. એવા અમારે બહુ મોટો પીઠ છે અમારે જૂના અખાડાની અંદર. દરેક સંપ્રદાયની, દરેક સાતા અખાડાઓની અંદર મંડલેશ્વરની પદવી હોય છે. એવા રવારી સમાજ, ભરવાડ સમાજના, માલધારી સમાજના ગૌરવ એવા ઘનશ્યામપુરી બાપુ, એમના ગુરુજી હતા, એના પણ મેં દર્શન કર્યા છે. બહુ વિશાલ શરીર હતો, બહુ બહાર ઓછો નીકળતા હતા, પણ સમાજની એને ખૂબ ખેવના કરી. દ્વારકાની અંદર કેવો મોટો આશ્રમ એને પ્રસ્થાપિત કર્યો સમાજની સેવા માટે, આપ સૌ જાણો છો. એટલે ઘનશ્યામપુરી બાપુ ને વિનંતી કરીશ કે સમાજને ખૂબ આશીર્વાદ પાઠવે એવા ઘનશ્યામપુરી બાપુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, વાળીનાથ મહાદેવ કી જય, જાજાવડા દેવ કી જય, દ્વારકાધીશ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે બ્રહ્મલીન હર ભોળે બાપુ અને એમના 16 ભંડારા પ્રસંગે, નૂતન મહંતની ચાદર વિધિ પ્રસંગે અત્રે મંચ ઉપર બિરાજમાન સર્વે સંતો મહંતો, શ્રી મહંતો, થાનાપતિ, પદાધિકારી, સૌ બાપુના સેવકો અને સમસ્ત ધર્મપ્રેમી જનતા, ભાઈઓ અને બહેનો, સંત સમાગમ, હરિકથા, તુલસી, દુર્લભ દોય, સુતવિત દારા, એ સબ પાપી કે ઘર હોય. પાપી માણસ હોય ને, એના ઘરે પુત્ર, પરિવાર, ધન, દોલત આ બધું હોય, પણ બે વસ્તુ ન હોય, સંત સમાગમ અને હરિકથા. બાપુ અહીં બિરાજમાન થયા તો અમને અને તમને બધાને અહીંયા આવવાનું થયું, આવા સંતોના દર્શન થયા. તમે કોઈ વ્યક્તિગત બોલાવો ને તો આટલા બધા સંતો એક સાથે ક્યાંય ન આવે. બ્રહ્મલીન બાપુને તો મેં તો દર્શન નથી કર્યા, હું તો પહેલી વખત અહીં આવું છું, પણ એ કંઈ પુણ્યશાળી આત્મા હોય. અને હમણાં બાપુએ ઘણી બધી વાતો કરી બાપુ વિશે, તો જ
આવું જંગલમાં મંગલ થાય. આજે જો આમ કેવો સરસ મજાનો કાર્યક્રમ, ખૂબ આનંદ થાય અંદરથી. આજે બાપુએ અમારા ભગતે ઘણી બધી વાતો કરી, સમય પણ થઈ ગયો છે, સામે તૈયારીઓ પણ થાય છે, બહુ વિશેષ ના કહેવાનું હોય, પણ આજે ધર્મ સભા છે. આમ તો ધર્મ એક એવી બાબત છે કે ધર્મની વ્યાખ્યા હું ન કરી શકું, હું કઈ કોઈ મોટો વિદ્વાન કે જ્યોતિષી નથી, પણ મારા મત પ્રમાણે દરેક યુગમાં ધર્મની વ્યાખ્યા બદલાય. સતયુગમાં હોય, દ્વાપરમાં હોય, ત્રેતામાં હોય અને કલયુગમાં હોય. આમ તો મંદિર બનાવવા, યજ્ઞો કરી, ધજા ચડાવી, જપ તપ તીરથ, આ બધો ધર્મ, પણ આમ તો સર્વ સમાજ અહીં બેઠો છે અને વિશેષ અમારો માલધારી સમાજ છે. આજે કઈ કરીએ ને, મંદિર, યજ્ઞ, તપ, જપ, તીરથ, યજ્ઞ, કથાઓ, આ એક મારો મત છે, કોઈ શાસ્ત્રની વાત નથી, પણ એને હું ભક્તિ કહું છું, ઉપાસના. એ તમારી ભક્તિ છે, તમારી ઉપાસના છે. ધર્મ તો એક એવી બાબત છે અને આપણા હિન્દુ ધર્મમાં જે 16 સંસ્કાર છે, એ સંસ્કાર ધર્મ સાથે વણાયેલા છે. ધર્મથી વિમુખ કોઈ ન હોય. મુસ્લિમ હોય ને એને પણ ધર્મ હોય, ખ્રિસ્તીને પણ ધર્મ હોય, પારસીને પણ ધર્મ હોય, શીખને પણ ધર્મ હોય, બૌદ્ધને પણ ધર્મ હોય, જૈનને પણ ધર્મ હોય. ધર્મ તો આપણા લોહીમાં વણાયેલો છે, પણ આજના સમયમાં અને વિશેષ તો આ માલધારી સમાજ બેઠો છે એને ખાસ કહેવા માંગુ છું કે ધર્મ એટલે ફરજ. તમારે શું કરવું, શું ન કરવું, મારે શું કરવું, શું ન કરવું, આ જે શીખડાવે એનું નામ ધર્મ. હમણાં દીપકભાઈ ભરવાડ સમાજના ગુરુ છે, તો ગુરુ એટલે શું? આમ તો ગુરુ શબ્દ એક છે, અક્ષર બે છે, ગુ અને રૂ. ગુ એટલે અંધારું અને રૂ એટલે અજવાળું. જે અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ. ભક્તોને બોલવાનું હશે, કહેવાનું હશે, સમય પણ થઈ ગયો છે, પણ હમણાં થોડી વાર પહેલા કેળા ભગતે આ સમાજ વિશે કઈ વાત કરી, તો સમાજને સુખી કરવો હોય, સમાજને આગળ લઈ જવો હોય, સમાજનો વિકાસ કરવો હોય, તો આ સમાજે બે ત્રણ વસ્તુને છોડી દેવી પડે અને બે ત્રણ વસ્તુને જોડી દેવી પડે, અપનાવવું પડે. અંધશ્રદ્ધા, ખોટા વહેમ, કુરિવાજ. અંધશ્રદ્ધા માટે એવું કહેવાય, અને હું એના ત્રણ ભાગ કરું છું શ્રદ્ધાના, શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા. શ્રદ્ધા હોય એ ખૂબ જરૂરી છે, અથવા તો અશ્રદ્ધા બિલકુલ શ્રદ્ધા નહીં, સારી વસ્તુ નથી, પણ હું એને સારું કરું છું. પણ જે અંધશ્રદ્ધા છે ને એ ખૂબ ખરાબ બાબત છે. તમે વિચાર કરો કે એનું નામ જ અંધશ્રદ્ધા, જે પોતે અંધ હોય તમારું કલ્યાણ શું કરે, એનું નામ જ અંધશ્રદ્ધા. સમાજે સુખી થવું હોય તો અંધશ્રદ્ધા છોડવી પડે. વહેમ, એટલા બધા વહેમ હોય છે આપણામાં, અને વહેમ માટે એવું કહેવાય કે વહેમનું ઓહડ ન હોય, એની દવા જ ન હોય. વહેમ મગજમાં ઘર કરી જાય ને એની કોઈ દવા નથી હોતી. કુરિવાજ, ઘણા બધા કુરિવાજ એવા છે, ખાસ તો ભરવાડ સમાજને કહું છું, ઘણા બધા એવા રિવાજો છે જાહેરમાં બોલાતું પણ નથી. દુનિયામાં ક્યાંય કુરિવાજ ન હોય. આજથી 500-700 હજાર વર્ષ પહેલા આપણા બાપ દાદાઓ એ સમયને અનુરૂપ કઈ રિવાજ બનાવ્યા, જરૂરી હતા, એ શક્ય હતું, જરૂરી હતું, પણ આજે જરૂરી નથી. બીજા બધા સમાજે છોડી દીધો, આપણે છોડતા નથી, એટલે રિવાજમાંથી કુરિવાજ થઈ ગયો.
समाज ने सुखी करवो होय तो अंधश्रद्धा छोड़वी पड़े, खोटा वहेममांथी बहार निकळवू पड़े, कुरेवाज छोड़वा पड़े। अने एनाथी आगळ बे त्रण वस्तुने जोड़वी पड़े। आजना समयमां सौथी अगत्यनुं छे शिक्षण, संगठन अने समूह लग्न। ઘણા એવું કહેતા કે ભાઈ ભણીને કરું શું, હમણાં બાપુ એ વાત કરી ને કે દીકરા અને દીકરી બંનેને ભણાવો। આપણામાં એક કહેવત છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે, એક માં હોય ને એ 100 માસ્ટર જેટલું એના સંતાનોને ભણાવે। દીકરી ભણેલી હોય, ઉંમર લાયક થાય, એના લગ્ન થાય, જો માં ભણેલી હશે ને તો એના સંતાનને અભણ નહીં રાખે। ભણતરની કિંમત કોને સમજાય? જે ભણેલું હોય ને, મારી જેમ જે અંગૂઠો મારતા હોય ને, ભણતરની કિંમત સમજાય નહીં। આજે વિજ્ઞાનનો યુગ, ટેકનોલોજીનો યુગ, કોમ્પ્યુટરનો યુગ, લોકો ચંદ્ર ઉપર જાય, મંગળ ઉપર જાય જાય છે ને, અને દુનિયા ખૂબ નાની થઈ ગઈ। પેલો રિલાયન્સનું એક સૂત્ર છે, કર લો દુનિયા મુઠ્ઠી મેં। દુનિયા આજે મુઠ્ઠીમાં આવી ગઈ। અહીં ઉભા ઉભા હું મોબાઈલથી અમેરિકા વાત કરી શકું છું, ઇંગ્લેન્ડ વાત કરી શકું છું। આ વિજ્ઞાનની કમાલ છે। થોડા વર્ષો પહેલા 60-70 વર્ષ પહેલા આપણા બધા બાપ દાદાઓ એમાં સર્વ સમાજ આવી ગયો, એવું કહેતા કે પવન, પાણી અને પ્રકાશ આ બધું મફતમાં મળે। કુદરતનો પવન હોય, ગામના પાદરમાં નદી હોય, તળાવ હોય, કૂવો હોય, પાણી મફતમાં મળે। દિવસે સૂર્યનો પ્રકાશ, રાત્રે ચંદ્રનો પ્રકાશ, આ બધું મફત મળે। પણ આજે કઈ મફત મળે છે? તમારે પાણીનો પણ વેરો ભરવો પડે, મ્યુનિસિપાલિટી હોય, નગરપાલિકા હોય, હવા ખાવી હોય, પંખો ફેરવવો પડે, એનું પણ લાઇટ બિલ ભરવું પડે। હું તો ત્યાં સુધી કહું છું કે હું જ્યાં બોલું છું ને માઇક્રોફોનમાં, આનું પણ તમારે લાઇટ બિલ ભરવું પડશે। આજે કઈ મફત મળતું નથી, આખો યુગ બદલાઈ ગયો। હવે આવી જ બાબત 60-70-80 વર્ષ પહેલા કોઈ કીધું હોય કે ભાઈ આવું બને જ નહીં તો આપણા મગજમાં ઉતરે નહીં। પણ યાદ રાખજો, લખવું હોય તો લખી લેજો। હવે પછી ટૂંક સમયમાં 2-5 વર્ષમાં કે 10 વર્ષમાં શરૂઆત થઈ ગઈ છે। આજે આ ધર્મસભા છે, દરેક સમાજના ભાઈઓ બહેનો બધા બેઠા છે। તમારી બાજુમાં કોઈ અજાણ્યો માણસ બેઠો હોય, તમે એને ઓળખતા નથી, તો એને પૂછો ભાઈ તમે કેવા છો, જ્ઞાતિએ કયા ગામના છો? એ કે હું પટેલ છું, ભરવાડ, બ્રાહ્મણ જે કંઈ હોય તે આ મારું ગામ છે। પણ હવે પછી ટૂંક સમયમાં શરૂઆત થઈ ગઈ છે અને તમારે ત્યાં પણ આવશે। તમારી બાજુમાં ટ્રેનમાં, બસમાં અથવા સભામાં કોઈ અજાણ્યો માણસ બેઠો હોય, એ તમને એવું નહીં પૂછે કે તમે કેવા છો અને કયા ગામના છો, ફક્ત એટલું પૂછે કે ભણેલા છો કે અભણ। ભણેલા ભેગું બેહાય અને અભણથી અભરાવાય, અભણની અભણછેટ આવવાની છે, લોકો અભણને અડશે નહીં, આ સમય આવવાનો છે। એટલે હવે મારા જેવા જે પાઘડીવાળા છે ને, આપણે બધા વડીલો બેઠા હોય, એ તો હવે જેમ તેમ કરીને આપણું ગાડું તો ગબડાવ્યું, પણ આપણી જે ભાવિ પેઢી છે, આપણા દીકરા દીકરીઓ છે, એને અભણ રાખીશું ને અને 5-10 વર્ષ પછી એ લોકો અભડાશે ને, ત્યારે તમને અને મને શ્રાપ બોલશે કે અમારા મા બાપનું, અમારા ગુરુનું ખરાબ થાજો કે અમને ભણાયા નહીં। મંદિરમાં ભગવાન બેઠો છે, ખૂબ સારી વાત છે, શ્રદ્ધાનો વિષય છે અને આશીર્વાદ મળે તો જ આ બધું બને। પણ બ્રહ્મલીન શિવપુરી બાપુ કાયમ એવું કહેતા કે જીવતા જાગતા ભગવાન તમારા બાળકો છે ને, એનો આશીર્વાદ મળશે તો જ તમે સુખી થવાના। એટલે હવે આપણે ખૂબ વર્ષ હુતા, ખાધું પીધું મજા કરી, કાલે ઠાકર કરે એ ઠીક, અને હવે તો બધાએ આપણા બોલાવો ગીતો બીતો ગાતા હોય ને કે નથી મને કોઈની બીક ને, ઠાકર કરે એ ઠીક, પણ ઠાકર તમને મને કહી ગયો છે કે હું કહું એમ કરો તો ઠીક, નકર ઠીક નહીં, ઠાકર કહી ગયો છે ભગવાન કૃષ્ણ
એ ભગવાન કૃષ્ણ ગોકુળમાં નંદ બાવાના ઘરે 11 વર્ષ અને 52 દિવસ રહ્યા. બાળ લીલા કરી, રાસલીલા કરી, આપણા પૂર્વજો હતા મારા અને તમારા, એની સાથે રહ્યા. આમ ઇતિહાસ ઘણો લાંબો છે, પણ ટૂંકમાં કહું તો ભગવાનને ખબર હતી અને આપણને કીધું કે તમે આમ કરશો તો સુખી થાવ, પણ એને મનમાં વહેમ હતો. મેં કીધું કે વહેમની દવા ન હોય. એને એમ થયું ભાઈ હું આમ કહીશ ને તો આ કરશે કે નહીં કરે, પણ હું મારા જીવનમાં આચરણમાં એ વસ્તુ મૂકું. પોતે પરમાત્મા હતા, ભગવાન હતા, એને કઈ જરૂર નહોતી, છતાં આજથી 5300-5400 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ એ પરમાત્મા હતા, છતાં એના મિત્ર સુદામા સાથે સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા. હું તમને પૂછું કે જો આપણો ભગવાન ભણતો તો આપણે ભણવું જોઈએ કે નહીં? ભગવાન ભણવા ગયો હતો એટલે દીકરા દીકરીને ભણાવો સમાજમાંથી, અંધશ્રદ્ધા કુરેવાજ ખોટા વહેમ કાઢો તો જ સમાજ સુખી થાય. આજે એક કહેવત છે અને કળિયુગમાં સંઘે શક્તિ કલયુગ, સંગઠન એ બહુ અગત્યનો ભાગ છે. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કીધું છે, પેલા એવું હતું કે રાજા મહારાજાઓના વખતમાં માથા વાઢીને રાજ લેવાતા, લડાઈ કરે, એકબીજાને મારી નાખે, કાપી નાખે, માથા વાઢે અને રાજ લેવાનું. આજે માથા ગણીને રાજ લેવાય છે. આજે માથાની ગણતરી થાય છે, જેના માથા વધારે એનું રાજ. એટલે સમાજને આગળ લઈ જવો હોય તો સંગઠન પણ વધારો, શિક્ષણ વધારો, સમૂહ લગ્ન. સમૂહ લગ્ન તો આપણે એક પરંપરા હતી, વચ્ચે સમય એવો આવ્યો કે પરંપરા થોડી વિસરાઈ ગઈ, પણ છેલ્લા થોડા વર્ષોથી આપણા ભરવાડ સમાજમાં, આખા ગુજરાતમાં 23 થી 24 જગ્યાએ સમૂહ લગ્નો થાય છે. તમારા આ વિસ્તારમાં ગયા વર્ષે થયા હતા અને આ વર્ષે પણ થવાના છે. ખૂબ સારી વાત છે. સમૂહ લગ્નથી સમય અને નાણાંનો ખૂબ બચાવ થાય છે. દરેક સમાજ સમૂહ લગ્ન કરે છે. હમણાં બાપુએ એક સારી વાત કરી કે ભાઈ આપણો ભગવાન હોય, આપણા ગુરુ હોય, એ કેમ આપણે કરતા નથી? બાપુએ કીધું કે પેલા ગધેડા મળે ને અપશુકન થયા. ભગવાન કૃષ્ણ તમને અને મને સુખી કરવું હોય, સુખી થવું હોય તો 2-3 રસ્તા આપીને ગયો છે ભગવાન કૃષ્ણ, જેને આપણે ઠાકર કહીએ. આમ તો સમય ખૂબ થઈ ગયો છે, બીજા સંતોને બોલવાનું હશે, પણ એક ટૂંકી વાત કરું. એક આવું ગામ હતું, ગામના ચોકમાં કંઈક ભાગવત કથા ચાલતી હતી અને કોઈ સંત કથા વાંચતા હતા. એની બાજુમાં એક સંત નીકળ્યા, પૂછ્યું ભાઈ શું છે? તો કે ભાગવત કથા વંચાય છે. થોડી વાર સંત ત્યાં બેઠા, ત્યાંથી આગળ નીકળ્યા, ગામની બહાર ગયા સંત, તો સામેથી 200-300 માણસનું ટોળું, માણસોનું હાકોટાન, પડકારાન, ધુમાડાન, આન અગરબત્તી ધૂપ ને ધુમાડાન, મરચાના ધુમાડાન, હાકોટા પડકારા કરતું એક ટોળું આવતું હતું. મારા જેવો એક હતો, એને માથે એક માટલું પડેલું, લીલું કપડું બાંધેલું. એટલે સંત કે ભાઈ આ શું છે? તો કોઈએ કીધું કે બાપુ કોઈ ભાઈના ઘરમાં કારણ કરી ગયું છે ને, એ કારણ ગામની બહાર મૂકવા જાય છે. કોકના ઘરમાં કારણ કરી ગયું ને મૂકવા જાય છે. એટલે સંત કે મારે કારણ જોવું છે. એટલે ભગત કે બાપુ તમારે આમાં પડવા જેવું નથી, આ જોવા જેવું નથી, તમે ભક્તિ કરો. સંતે બહુ આગ્રહ કર્યો, બહુ હઠ કરી કે મારે જોવું જ છે. ઓલું માટલું નીચે ઉતાર્યું, કપડું છોડ્યું અને સંતે આમાં અંદર નજર કરી ને તો ભગવાન કૃષ્ણ બેઠો હતો અંદર. સંત કે ભાઈ આ તો ભગવાન છે, ઠાકર બેઠો છે, તમે એના કારણ કયો છો? અરે કઈ ન હોય, એક બાજુ ખવો, મારા જેવા જોયું તો અંદર કારણ બેઠો હતું. તો બાપુમાં કારણ છે. સંત કે ખવો બાજુમાં. સંત જોવે તો કૃષ્ણ, હું જોઉં તો કારણ. પછી સંતે ભગવાન કૃષ્ણને પૂછ્યું, ભગવાન આ તારી શું લીલા છે?
ઘડીકમાં કારણ ઘડીકમાં કૃષ્ણ, ત્યારે ભગવાન કૃષ્ણ કીધું હતું કે જેના ઘરમાં અનિતિ નો પૈસો આવે, જેના ઘરમાં લોહી નો પૈસો આવે, જેના ઘરમાં દીકરી નો પૈસો આવે, એના ઘરમાં હું કારણ થાવ છું, બીજાના ઘરમાં કૃષ્ણ રહું છું. એટલે હવે આપણે આપણા ઘરમાં કારણ લાવો, કૃષ્ણ એ તમે નક્કી કરી લેજો. સમય ખૂબ થયો છે. છેલ્લે આપણા ઈષ્ટદેવ ભગવાન ગ્વાલીનાથ મહાદેવ, જાજાવાડા દેવ, ભગવાન દ્વારકાધીશ, અહીં બિરાજમાન માતાજી સર્વદેવો, હનુમાનજી મહારાજ, રામચંદ્ર ભગવાન અને બ્રહ્મલીન હરભોળે બાપુ, સમસ્ત સેવકગણને આ ગામને ખૂબ સુખી રાખે, ગામમાં સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે, ગામ સુખી થાય, ગામનો ખૂબ વિકાસ થાય. એમના સેવકો હર હંમેશ આવા શુભ કાર્યો કરતા રહે એવા અમારા ઈષ્ટદેવના બ્રહ્મલીન શિવપુરી બાપુના તમને બધાને ખૂબ ખૂબ અસ્તુ આશીર્વાદ અસ્તુ. જય દ્વારકાધીશ. બોલો કૃષ્ણ કનૈયાલાલ. પૂજ્ય શિવપુરી બાપુના આશીર્વાદ બાપુએ આપ્યા. પોતાના હૃદયગમ્ય વાણી સમાજને બહુ સારી શિખામણ આપી છે. અને ખરેખર જો આવા ધર્મગુરુઓની અમૃતમય વાણીનો જીવનની અંદર તમે ચરિતાર્થ કરો તો તમારું જીવન ધન્ય બને. સમય ઘણો વ્યતીત થયો છે. પૂજ્ય ઘનશ્યામગીરી બાપુને આપણે ખૂબ ખૂબ ભાવવાહી વંદના કરીએ. બોલો ઘનશ્યામપુરી બાપુની, કાળીયા ઠાકરની. હવે છેલ્લે આપણા આ સમગ્ર કાર્યક્રમનો જે આયોજક છે અને હરભોલે ગીરી બાપુના જે મોટા ગુરુભાઈ છે એમની અમૃતમય વાણીનો આશીર્વાદ આપણે લઈએ. પૂજ્ય અમારા ગરવા ગિરનારની ગોદમાં હમણાં તમે પહેલા મેં પરિચય આપ્યો કે ભવનાથ તમે જાજો તો ત્યાં સિદ્ધેશ્વર ગીરી બાપુ એના ભવનાથ મંદિરની વ્યવસ્થા સંભાળે છે એવા અમારા પૂજ્ય શ્રી મહંતનો આપણે આશીર્વાદ લઈએ. હરી ઓમ. જીતમ તે પુંડરીકાક્ષ નમસ્તે વિશ્વભાવના સુબ્રહ્મણ્યમ નમસ્તે અસ્તુ મહાપુરુષ પૂર્વજા નમસ્તે અસ્તુ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ધ્યાયે નિત્યં મહેશં રજતગિરિનિભં ચારુચંદ્રાવતંસં રત્નાકલ્પોજ્જ્વલાંગં પરશું મેઘવરાભીતિહસ્તં પ્રસન્નં પદ્માસીનં સમંતાસ્તુ મર્ગુણે વ્યાઘ્રકૃતિં વસાનં વિશ્વવાદ્યં વિશ્વવંદ્યં નિખિલવહરમ પાંચવક્ત્રં ત્રિનેત્રં ઓમ નાગાધીશ્વર વિષ્ટરં ફણિફણોત્તમ સૌરરત્નાવલી ભાસ્વદ્દેહલતાં દિવાકર્ણિભાં નેત્રત્રયોદ્ભાસિતાં માલાકુંભકપાલનીરજકરં ચંદ્રાર્ધચૂડાપરં સર્વેજ્ઞેશ્વર ભૈરવાંક નીલયં પદ્માવતીં ચિંતયે હનુમંતં મહાવીરં વાયુતુલ્ય પરાક્રમં માં કાર્યાર્થમ આગચ્છ પ્રણમામિ મુહુર્મુહુર્. બોલ શ્રી રોકડિયા મહાદેવ કી જય. યહાં ઉપસ્થિત સભી મહાત્મન વા હમારે ગુરુ ભાઈ શંબરગીર કે ભક્તગણ યા માતાએ સભી કે લીએ મેં થોડા સૂક્ષ્મ રૂપ મેં બોલ પાઉંગા કે સમય બહુત હો ગયા હૈ ઓર પંગત કે લીએ જો હૈ સમય બઢતા જા રહા હૈ ઇસલિયે થોડા સા બોલ કે મેં આપ લોગો કે લીએ કહુંગા કે જા કો વિધાતા દારુણ દુઃખ દેહી પહેલે ઉસકી મતિ હર લેહી. યે સંસાર સાગર હૈ, હમ સબ સંસારી હૈ, લેકિન
यहाँ कर्म की विभक्ति हो गई है, आप लोग गृहस्थ कहलाएंगे, हम लोग विरक्त कहलाते हैं। हर कर्म का इंसान इंसान सब अपने अपने भाग्य को लेके आते हैं और अपने भाग्य अनुसार भोग के और चले जाते हैं, एक दूसरे का लेना देना दे दे के और रास्ता पकड़े देखो, हाय मेरा बेटा चला गया, अरे भाई बेटा तेरा नहीं, तेरा तो जो है वो कर्जदार था और किया, तू उसका कर्जदार था तो कर्ज ले दे के और चलता बना, कोई किसी का नहीं है इसमें, अकेला आता है अकेला जाता है, परंतु इसमें भगवान ने अपनी जो विश्व माया कहलाती है उसको हम लोगों के ऊपर उसका पर्दा डाल रखा है। जिसके भाग में 10 पुत्र लिखे हों तो उसको कोई प्रकृति टाल नहीं सकती, जिसके एक लिखा हो उसको एक ही होना है, और जिसके नहीं लिखा हो तो तुम्हारे भोले बाबा वो देने वाले, प्रत्यक्ष प्रमाण है मेरे पास में। और वो कष्ट कैसा होता है, एक साधु 12 वर्ष की तपस्या करने के बाद वो 1 लाल देने के काबिल होता है। ये देना लेना कोई हमारे बस की बात भी नहीं है, लेकिन जो मूल प्रकृति में रहता है वो अपनी मर्यादा अनुसार भजन करने वाला, जिसकी भावना ही भगवान में लग चुकी हो, प्रेमय भावना जो है वो विरक्ति से युक्त हो, उसको कोई लोभ की चिंता नहीं, उसको कोई भावना की चिंता नहीं, कोई आके पैर पकड़ लिए, ओ बापू मारे आने थी, आराम मारो घर आंदे राम मारो घर, उजागर उजागर तो कर गयो लेकिन खुद भोग के गया, उसमें कहाँ ले दे वो लेने वाले बच्चे पुत्र लेने वाले वो आए सेवा करने, बोले मतलब की मनवार जगत जी मावे चूरमा, मीठो मीठो खावाना तो दे, पण क्या रे जरा अपनी जड़ी आवे, देवता भी मतलब के हैं, वो भी ये चाहते हैं कि कोई ये हवन करे कोई यज्ञ करे तो उसमें हमको भोजन मिले। तो हमारा तो उद्देश्य ऐसा ही होता है कि भूखे को अन्न और प्यासे को पानी, उसी को आप धर्मात्मा जानी, और अपने स्वराष्ट्र में तो टुकड़े की माया है, टुकड़ा यहाँ का प्रसिद्ध है, नहीं तो चाहे वीरपुर चले जाओ, चाहे सत्ताधार चले जाओ, चाहे बिलखा चले जाओ, कहीं जाने मिलेगा। तो ये भावना कौन किसको खिला सकता है, कौन किसको पिला सकता है, आज 2 बच्चे हो जाते हैं उनको संभालना मुश्किल पड़ रहा है, जबकि हमारे कन्हैया के 16,108 रानियां, जिनके एक एक के एक एक महारानियों से 10-10 पुत्र और 10-10 पुत्रियां एक बारात आ रही है और एक बारात जा रही है। अरे वो छोटी सी द्वारका में रोज उसके यहाँ विवाह हो रहे हैं, कहाँ इतनी जमीन थी जहां अन्न पैदा कर लेते, इतने और उसकी सेना। तो ये भैया उसकी लीला पर कोई पहुंचने वाला है नहीं, उसके जैसा कोई बनने वाला है नहीं, हाँ पर हमारे यहाँ भक्ति भक्ति सर्वोपरि होती है, भगत जे न करे तो थोड़ो, भगवान के आके और नरसी भगत जैसे को बाप का श्राद्ध करके वो निकल गया, तो उसकी भक्ति के पीछे ही तो आके निकल गया, इन्हें बेचारा ने खिटलो कर दी तो इन्हें गिनाती ना, अरे गिनाती तो छेटी रही मोटो भाई मोटी भाभी, अरे बच्चे पर पकड़ी रहा है का भाई मारी भूल थी गई हो, अरे तो पर भूल हूं काम करवो जोइए आपस में प्रेम से रहो जोइए ना, पर नहीं भाई वो थारी मारी तो आ तो थारी आ मारी आ थारी मारी कोई से मिटती नहीं, कितनी देर
જયારે આપણે ભગવાન કો સ્મરણ કરીએ, કોઈ રામ રામ કરે, કોઈ જય શ્રી કૃષ્ણ કરે, કોઈ જય માતા કી કરે, એ તો આપણો રિવાજ છે. પણ ઘરે ગયા તો અરે સત્સંગમાં મંદિરે ગયા તો ભજન કરી લ્યો. ભગવાન કો કમા તો ભગત હો ગયા, અમે તો ભગતાણી હો ગઈ. અરે ઘરે જાતે બોલો નાનકડો છોકરો બાબા મારો ભાગ લ્યા તો આદા ઉડી ગઈ. એનો સંચિત રાવો ભાઈ હસી ગયેલ તો નથી. જબ તક તેરે પુણ્ય કા બીતે નહીં કરાર, તબ તક તુમકો માફ હૈ અવગુણ કરો હજાર. જા કો રાખે સાઈયા માર સકે ના કોઈ, ઓર બાળ ન બાકા કર સકે જો જગ બરી હો. સંસાર માયા સે લિપ્ત હૈ, હમ ભી માયા સે લિપ્ત હૈ, લેકિન માયા મેં લિપટતે હોય ઉસ જગત નિયંતા કો તો મત ભૂલો. તુમ્હારા રખવાડે કો તુમ ભૂલ ગયે તો ફિર ગતિ ક્યાં હોગી હમારી. જિસકે દિલ મેં ભક્તિ હોતી હૈ, ભગવાન કી પ્રેરણા હોતી હૈ, ઉસમે સદગુણ આતે હૈ, ભાઈ ભાઈ કો દેખ કે ગલે લગાને કી તમન્ના હોતી હૈ. મગર આજ એક દો આંગળ કે શેડે કે લીએ હાહાકાર મચા દેતે ઘરી ઘર માં, કોઈ વો ભી નોખો નહીં ઓર વો ભી નોખો નહીં. તો આ કર્મો કા લેખ તો ભાઈ કરેડા ના તો ભોગવો પડે, એનાથી તો છૂટું છે નહીં. મારો છોકરો મારો મકવો નથી માનતો હો આજકાલ. અરે ભાઈ તું છોકરાને જો હે ને સમજાય બુજાય ને પ્રેમથી જો હે ને પ્રેમ ભાવ આપતો તો ઓલો છોકરો હું કામ તારો જો હે સામે થાય. તું તો નથી કીધો કે તું મારો સામે થાય, પણ આ કુદરતી પ્રેરણા ક્યાંથી હોય કે એકબીજા કો લેણું દેણું. એ લેણા દેણા ને કોણ ટાળે, તુમારે હી. હર સમાજ કે અલગ અલગ પિત્રેશ્વર હૈ, હર સમાજ કે અલગ અલગ પિત્રાણિયા હૈ. અગર તુમ્હારે ઘર મેં તુમ્હારે પિત્રેશ્વર ઓર પિત્રાણિયા ખુશી હૈ તો સંસાર કી સારી સંપદા સારા સુખ દેને વાલે વો દેવતા હૈ, હૈ કી બ્રહ્માજી ભી નહીં, વિષ્ણુજી ભી નહીં ઓર શંકરજી ભી નહીં. અગર તુમ્હારે ખુદ કે પ્રસન્ન હૈ દેવતા તો તુમ્હારે ઘર મેં પ્રસન્નતા હોગી. મગર ભૂલ જાતે ભૈયા આજકલ કે તો છોકરે થોડી સે જમાની મેં આયા ઓર માં બાપ કોઈ આંગ દિખાને લગ ગયા. આ જો હૈ એનો માં બાપ જો હૈ ને અનુભવ દુઃખ દીધા, એને ભી આપણા ગઢિયા આશ્રમમાં મૂકી આવ્યા. અરે પણ તું ગઢિયા આશ્રમમાં મૂકવા જાય તો થારી ઉપર જાતાને જોવા છે કે મારા દાદાને ગઢિયા આશ્રમમાં મૂક્યા. ક્યાં બોલ, તારા છોકરા છોડવાના છે, તારે ભી ઓય ગઠાવાની છે. તો એને કરતા જો છે ને થોડી ભગવાન કી ભક્તિ કે સાથે એક ભાઈ બીજા ભાઈ કે સાથે વિચાર વિમર્શ. ભાઈ પહેલા જો છે સામૂહિક ગ્રસ્ત હતા, આજ તો જો હા ને ઓલી બે ચોટલી વાળી પાછી આવવા અને ત્રણ મહિનામાં તો ન કિરાયા કા મકાન માં ભલે રહો પડે, પણ ઘર કો જે ઘર માં લક્ષ્મી આઈ હૈ એ ઘર ના જો હા દૂધ દહી ખાય તો. પણ એક લક્ષ્મી ઘર મેં આતી હૈ તો અપાર સંપદા હોતી હૈ, ઓર એક આતી હૈ તો સારો ઘર કો સફાયો. તો એ માતાઓ કો જો હૈ મેં એ કહેતા હું કે બહુઓ કો અપની બેટી સમજો. તુમ્હી તો કભી કિસી કી બેટી થી? આ ભાઈ જો હૈ આપસ મેં ભાઈ મિલ બેઠ કે ઓર પ્રેમ સે બેઠ કે ખાવા પીવો આવો ઉસમાં તો ભાઈ કઈ લડતો રહા થાય. ઓલે લડતા રહા બાદ પ્રેમ માં વહી નીકળી ગયા. કઈ દેશ માં હમણાં કોઈ કા કહેવા માં આવ્યો હોય તો આમ આપસ માં દ્વેષ કરાવી દે, પણ એ દ્વેષ ને આમાસામાં આપણે વાત કરી લઈએ, આમાસામાં આનો નિરાકરણ કરી લઈએ તો ઓલો જે છેતરપિંડી કરવાળો ભીડાવાળો એ જ એક બાજુ રહી જાય. ક્યુ આમાસામાં વાત થઈ ઓલે આ થઈ જ નથી બોલો તો ખોટો બોલતો. તો સાચ બરાબર તપ નહીં ઝૂઠ બરાબર પાપ, જિનકે હૃદય આપ હૈ ઉનકે હૃદય આપ.
તો આપણા ઘરમાં જે છે એ સુખ શાંતિ રહે, આપણા બાળકો સુખી રહે, એકબીજા સાથે પ્રેમમાં ભાવનામાં રહે, તો સબ સુખી હો સકતે હૈ. બાકી તો ભૈયા ભગવાન કૃષ્ણ હી કહે ગયે હૈ કે ભૈયા મેં તુમ્હારી ભક્તિ મેં સાથ હો સકતા હું, લેકિન તુમ્હારે કરને ઓર ધરને મેં તમારો ભોગ ભાગ મેં હું જો હૈ સાથી નથી. અરે પણ આજ તો કરજો કા 350 વર્ષ થયા છે ભાઈ, હો વધારે નથી તે. તો આપની સંસ્કૃતિમાં આ જે છે પરદેશી સંસ્કૃતિ ઘૂસતી જા રહી હે, ઓર પરદેશ વાળા આપણી ધોતી ઓર કુર્તા પહેરે છે, હે માથે ઢકીને હાલે છે, અને આપણે તો આજકાલ મંદિરમાં જ આ બહેનો જો તમે શહેરોમાં ખુલ્લે બોલ, અરે ખુલ્લે બાળે દ્રોપદી રાખ્યા હતા તો બે આખા કુટુંબ ને સાફ કરાવી નાખ્યો બે બાજુ કા બધું સાફ. અને એક અમારે જો હૈ દિલ્હીમાં પૃથ્વીરાજ ચૌહાણ થઈ ગયો, એની દીકરી હતી બેલા, જો એ બેલા બી જો હૈ દ્રોપદી કા અવતાર હતી, એનો ખપ્પર નો વરાણું ઉધર આલા ઉદલ કો જો હૈ ઘર હચોડો કુટુંબ કબીલો બધું સાફ થઈ ગયો. મલખાન કો જો કર્ણ કા અવતાર થા ઉસકા સાફ હો ગયા. ઇધર યે પૃથ્વીરાજ ચૌહાણ અર્જુન કા અવતાર વો ભી સાફ હો. તો ભાઈ ભગવાન કા આગે, અરે આપણે પિતૃશ્વર પિતૃશ્વર કી પૂજા કરીએ તો માથો ઢકીને પૂરીઓ જો મોટા ભગવાન કા મંદિર માં જતા તો પાછો ઢકી લેવો જોઈએ ને, તો આપણા ઘર માં સુખી હોય તો એ દુઃખ ને ટાળવા હતા સુખી હોય. ભગવાન કો ભજન કરો ઓર એ ભગવાન કો તમે ભજન કરશો તો આવાને જો છે ને અમારે જો હૈ ભોળા વાળા અમારો ગુરુભાઈ જો હે ડિસેમ્બર ઘેર એ તમારી રક્ષા કરશે, એ તમારા ઘરમાં આનંદ કરશે, પણ એની સેવા અનિવાર્ય. ઓમ નમઃ પાર્વતી. આવા મારા રત્નો પૂજ્ય સિદ્ધેશ્વર ગિરી બાપુ આપણે બહુ સારી શિખામણ બહેનોને આપી, વસુધૈવ કુટુંબકમ જે આપણી ભાવના છે, વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આપણે જીવન જીવીએ તો ભગવાનનો રાજીપો આપણે પ્રાપ્ત કરીએ. કબીર કહે કમાલ કો દો બાતા સીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો ન દે. બોલો હનુમાનજી મહારાજ. હવે કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. આભાર દર્શન અમારા ઉદ્ઘોષક શ્રી ગોપાલભાઈ કરશે, ધન્યવાદ. વસુદેવ વસુદન દેવમ કૌંસ ચાંડુ નવરદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. અહીંયા અહીંયા સમસ્ત પધારેલા ઋષિગણ દેવતાએ જીવાત્માઓ મા મંડલેશ્વરના સંતશ્રી બીજા ભક્તવત્સલ અને દરેક પધારેલા દાતારો આપ અહીંયા પધારી અને હરભોલે બાપુની આ 16 ભંડારાને સભા સંબોધી અને અમને આશીર્વાદ આપ્યા એ બદલ અમે હૃદયથી કોઈની કાંઈ ભૂલચૂક અમારાથી થઈ હોય તો માફી ચાહીએ છીએ અને તમારું સ્વાગત કરીએ છીએ. હવે બધા પ્રસાદી તરફ જાઓ. અસ્તુ.
Yeah.
विषम का साथ रहे, सुख दुख में सम का साथ रहे, कुछ खौफ नहीं जागर में जो आनंद सन
बस कर रंग में रमे और रहे वे सदा सुरवीर में जो आनंद संग जो आशिक मस्त से मोहब्बत कम रखते हैं जो आशिक मस्त फकीर सतबोध जगत में आए सतमार्ग तो दिखाई रहे जगत में आई कहे सदमार जगत दिखाई गुरु ज्ञान सबक ये गाय समझ आई रहे